तो नाचो आज छम 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 ना नाचो आज छम 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 ना नाचो आज बारिशों के ताल पे ये खनक मेरे धड़कनों की कह रही है झेल तू जरा बार बार साथ मेरे सारे अब थिरकने लगे डोले जमीन आज आसमान मैं तो हवा हूँ हाथ न आऊं मर्जी से अपनी उड़ती ही जाऊं खुद की करूं मैं क्या तारीफ रातों ने चुराया मेरा काज मुझसे नैना मिलाके मौसम होने लगे पागल सबसे होके बेफिकर नाचूं मैं आज छम 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 मैं नाचूं आज छम 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 कार्यक्रम पूरो थया पछी एमने मळशे एटले के ज्यारे एनु रेकॉर्डिंग डबिंग कम्प्लीट थईने आवे एटले एमनी व्यवस्था छे ई करवामां आवशे पण तमे अहीं शूटिंग करवा आवो तो पाछळना व्यक्तिओ कोई निहाळी नथी शकता कार्यक्रम जोई नथी शकता એટલે તમને સમગ્ર કાર્યક્રમની કેસેટો એ જે કંઈ વ્યવસ્થા કરે સાહેબ એ પ્રમાણે તમને મળી જશે એટલે કોઈ વ્યક્તિ અહીં શૂટિંગ કરવા ન આવે પણ આવો આજનો રિમિક્સનો જમાનો લીમડાને આવી ગયો તાવ લીમડાના દાદાજી કે કઈ કઈ થાકી ગયો હાવ જાવ હજી ફાસ્ટ ફૂડ ખાવ ઘણી બધી કવિતાઓ સાહિત્યના શબ્દો યાદ આવે પણ એમાં એક બહુ સરસ પંક્તિ આવે છે કે કૂપણના ગીતો લીલા પડતા મૂકીને રિમિક્સના ગાણાઓ ગાવ જાવ હજી ફાસ્ટ ફૂડ ખાવ તો એવી કંઈક ખીચડી જેવી રજૂઆત એવી કંઈક મિક્સ રજૂઆત એવી કંઈક ઊંધિયા જેવી રજૂઆત એ ફ્યુઝન સ્વરૂપે આપણી સમક્ષ થોડીક ક્ષણોમાં પ્રસ્તુત થઈ રહી છે કારણ કે અત્યારનું ગુજરાતનું લોકસંગીત યાદ આવે લોકસાહિત્ય યાદ આવે અને સંતવાણીના સુરો યાદ આવે સંગીત હે ઈશ્વર કી શક્તિ સંગીત હે ઈશ્વર કી શક્તિ હર સુર મે બસે હે રામ સંગીત હે ઈશ્વર કી શક્તિ હર સુર મે બસે હે રામ રાગી જો સુનાયે રાગ કો તો થી કુછ ઓર હે એસી તરફ પૂરે વિશ્વ મે એશિયા કી એશિયા મે ભારત કી ઓર ભારત મે ગુજરાત કે સાંદીપની ઓર સનશાઇન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ કી બાત હી કુછ ઓર હે તો આવો આવી नमस्ते बहनों और भाइयों बड़े ही कम शब्दों में आपको सुनाना चाहता हूँ उस साल का लोकप्रिय गीत ये यूपी वाला झुमका लगाओ यूपी वाला झुमका लगाओ के हीरो जैसे नाच के दिखाओ यूपी वाला झुमका लगाओ के हीरो जैसे नाच के दिखाओ नाच के दिखाओ गोरी नाच के दिखाओ संग तुझे भी नचाओ के रोज से नाच के दिखाओ
नाच के दिखाऊं। बॉडी का हर पार्ट टांग उठा के नाचेंगे सारी सारी रात टांग उठा। एक गणपत बजाना काय को बंद किया। वो तो पहले ही से अटेंशन है। बोल बुरा हवे कहीं घटे।
पान घर बैठू में भूली पान गोरी गोरी राजा निकालो पान घर बैठू में भूली पान સુંદર તો કે રસિક ને રસનાયક લાગે કપટી ને ખલનાયક લાગે ગોપ ને ગોવાળો લાગે નટખટ ને નખાળો લાગે ભક્તો ના હૃદય ની દોર પ્રેમીઓ ના કાળજા ની કોર ગોપીઓ નો માખણ ચોર આ રાધા નો ઈ મનરા નો મોર ને ઈ સ્નેહ નો લટકો નંદ યશોદા ને પારસ નો કટકો અને કંસ ને ઈ કાળજ ને ખટકો અરે સ્નેહ શૌર્ય થી છલકાતો મીઠે મુખડે મલકાતો અભિમાની થી ના ઉચકાતો અને કાનોડો પાછો કૃષ્ણ ને ઈ કૃષ્ણ છે ઈ તુલસી ને પાંદડે તોડાતો મિત્રો તમારે આખી દુનિયામાં ગમે તે જગ્યાએ ઘૂમવાની છૂટ ગમે એટલા લઈ લ્યો જીસસ લઈ લ્યો પીર લઈ લ્યો પેગંબર લઈ લ્યો ગમે એટલા ધર્મો લઈ લ્યો પણ મિત્રો અને આપણા ધર્મના પણ 24 અવતારો લઈ લ્યો આ બધા ધર્મમાં એક બાળ સ્વરૂપે જો કોઈ પૂજાતા હોય ને બાળક તરીકે જો કોઈ પૂજાતા હોય ને એવા ભગવાન હોય તો ફક્ત ને ફક્ત એક જ છે અને એ છે કૃષ્ણ ભગવાન બાકી શિવ હોય કે રામ હોય કે ગમે હોય કોઈના બાળ સ્વરૂપની પૂજા નથી થતી આપણી સંસ્કૃતિની મહાનતા છે અને એટલે જ કદાચ પણ ભારત અને હિન્દુ સંસ્કૃતિનો આધ્યાત્મ અહીંયાની સંસ્કૃતિ અને રીતિ રિવાજો નથી જોયા તો તમે કાંઈ નથી જોયું વધુ વાત ન કરતા જ્યારે સ્વચ્છતાની ઝુંબેશ એ ફળિયાથી શરૂ થઈ શેરી મહોલ્લો ગામ શાળા તાલુકો જિલ્લો રાજ્ય અને સમગ્ર દેશને સ્વચ્છ કરવાની વાત હોય
એક ભારત શ્રેષ્ઠ ભારત, સ્વચ્છ ભારત અને સંસ્કારી ભારત, સમૃદ્ધિની ભારત એની જ્યારે વાત હોય મને स्वच्छ भारत, स्वच्छ भारत हमारा सपना है। स्वच्छ भारत के निर्माण में हर एक को जागरूक होना बहुत जरूरी है। इस उद्देश्य को ध्यान में रखकर आज हमारी पाठशाला में एक नाटक प्रस्तुत करने जा रहे हमारे छात्रगण। स्वच्छता पर सब में जागृति लाना हमारा मूल उद्देश्य है। अंग्रेजों के गुलामी के जंजीरों में बंधित थी। भारत माँ की इस पीड़ा को महात्मा गांधी जी जैसे महापुरुषों ने अपने कठिन परिश्रम से दूर किया। नमस्ते भारत माँ, मुझसे आप क्या चाहते हो माँ? बेटा मुझे इस बंधन से छुड़ाओ बेटा, मुक्त करो बेटा। जरूर माँ, जरूर। हे मेरे भारतवासियों, जागो, जगाओ, देश के खातिर एक हो जाओ। हम सब मिलकर भारत माँ को गुलामी के जंजीरों से मुक्त करें। आजादी दिए हमारे प्यारे बापूजी को हम बचा नहीं सके। महात्मा जी अब स्मारक बने हैं, लेकिन उनकी विचारधारा केवल भाषण के लिए सीमित रह गई है। हमारे देश के लिए स्वतंत्रता कितनी जरूरी है, उतनी जरूरी है स्वच्छता। हमारे देश की नदियाँ, तालाब, घर, बाहर सब कुछ स्वच्छ होना बहुत जरूरी है। आओ हम सब मिलकर गंदगी दूर करें, देश को स्वच्छ बनाए। सफाई ही सफलता का मंत्र है। रघुपति राघव राजा राम, पतिता पावन सीताराम। सपने को हम सब मिलकर साकार करें। महात्मा गांधी जी की जय। स्वच्छ भारत का निर्माण करें। महात्मा गांधी जी की।